हेलो स्टूडेंट्स, अगाउना लेक्चर में आपणे एलसी दोलनों विषे एलसी ऑसिलेशन विषे बात करी, जेनी अंदर आपणे शुरुआत में एवं कर्युं कि आपणी पासे संपूर्ण चार्ज एवं कैपेसिटर हतुं जेने आपणे इंडक्टर साथे जोड़ी दीधुं। तो प्रारंभिक एनी पासे जे ऊर्जा हती एमांथी आपणे जोता गया कि पहला कैपेसिटर परनो जे विद्युत भार छे जेने कारणे प्रवाह रचाय छे अने ए प्रवाहने कारणे इंडक्टर जे छे एमां पण चुंबकीय ऊर्जानो संग्रह थाय छे। तो सतत आ दोलनो चाल्या करे छे कि कैपेसिटर छे तो एनी ऊर्जा पहला मेक्सिमम हती अने इंडक्टरनी ऊर्जा झीरो हती, त्यारबाद धीमे धीमे कैपेसिटरनी ऊर्जा घटे छे कारण के कैपेसिटरमां संग्रहित ऊर्जा એટલે Q2/2C, જેમ કેપેસિટરમાં પરનો વિદ્યુત ભાર ઘટે એમ એની ઊર્જા ઘટે। તો એ વિદ્યુત ભાર શેમાં વપરાયો? તો પ્રવાહ બનાવવામાં। તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર શું? 1/2 LI² એટલે પ્રવાહ વધતો જાય એમ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા વધતી જાય છે। એટલે એવું કરતાં કરતાં આની ઊર્જા ઘટતી જાય, માની વધતી જાય, એક સમય એવો આવે કે બંનેની ઊર્જા સરખી થાય, પછી ઇન્ડક્ટરની ઊર્જા મેક્સિમમ થઈ જાય ત્યારે કેપેસિટરની ઊર્જા ઝીરો થઈ જાય છે, ત્યારે ફરી પાછી ઉલટી પ્રક્રિયા ચાલુ થાય છે કે ઇન્ડક્ટર પોતાની ઊર્જા કેપેસિટરને આપશે, હેને? તો એવું સતત ચાલ્યા કરે જેને આપણે એલસી દોલનો તરીકે ઓળખીએ છીએ। ओके, पण ત્યાં આગળ પણ આપણે જોયું કે કઈક ઊર્જાનો વ્યય તો થતો જ હોય છે, માટે એ દોલનો અનંત સુધી ચાલ્યા કરે એવું શક્ય નથી। હવે આજે મારે જે વાત કરવી છે એ છે ટ્રાન્સફોર્મર્સ વિશે। આપણે આમ તો ત્રીજા ચેપ્ટરની અંદર થોડીક વાતો કરેલી કે જ્યારે પાવર સ્ટેશન છે એના દ્વારા જે વિદ્યુત ઊર્જા જે મોકલવામાં આવે છે આપણા ઘર સુધી, તો એને બહુ ઊંચા વોલ્ટેજે મોકલવામાં આવે છે જેથી કરી અને વ્યય ઓછો થાય, હે ને? ઊર્જાનો વ્યય ઓછો થાય, પાવર વ્યય ઓછો થાય એના માટે એને ઊંચા વોલ્ટેજે મોકલવામાં આવે છે। અને આપણા ઘરે સીધે સીધા ઊંચા વોલ્ટેજ આપી દેવાને બદલે એને પછી ઘટાડવામાં આવે છે, તો એ કામ ટ્રાન્સફોર્મર કરે છે। તો આજે આપણે એવા ટ્રાન્સફોર્મર વિશે વાત કરવાના છીએ કે એ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરશે, બરાબર, એની રચના કયા પ્રકારની હશે, ઓકે, કઈ રીતે કાર્ય કરતું હશે, આ બધી વાતો આજે આપણે કરવાની છે, ક્લિયર? ઓકે, તો પહેલી જો વાત કરું તો ટ્રાન્સફોર્મર એટલે હું ફરીથી યાદ કરાવું કે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે વોલ્ટેજને વધારી પણ શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ। તો એના માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ, એટલે ખાસ કરીને વોલ્ટેજના વધારા અથવા ઘટાડા કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। બીજી વાત, ટ્રાન્સફોર્મર આપણે બે પ્રકારના ઉપયોગ કરીએ છીએ, એકને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ, તો બીજા જે છે એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ છીએ। સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય એ વોલ્ટેજ વધારવા માટે વપરાય, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય એ વોલ્ટેજમાં ઘટાડો કરવા માટે વપરાતા હોય છે। આ એની સામાન્ય વાત, કઈ રીતે આગળ એ કામ કરે છે એ પછી વાત છે। હવે ટ્રાન્સફોર્મરનો જો હું સિદ્ધાંત કહું તો ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે, ઓકે? કઈ રીતે? તો એના માટે પહેલાં આપણે એની રચના જોઈએ। તો એની રચનાની અંદર કંઈક આ પ્રકારની રચના હોય છે કે નરમ લોખંડ હોય એનો ગર્ભ લેવામાં આવે, એટલે જોઈ શકો છો તમે અહીંયા આગળ આ રીતની રચના કરવામાં આવે છે। એટલે અહીંયા આગળ જે છે આ બધો આખો જે છે ને આ એ શું છે, નરમ લોખંડનો આખો આ ગર્ભ બનાવ્યો છે। પછી એની ઉપર જે છે તમે અહીંયા આગળ લઈ શકો છો તાર, તાંબાનો તાર લઈ અને પછી એને આની ઉપર આ રીતે આમ વીંટાડવામાં આવે, બરાબર? તો તાર તમે આ વીંટાડી દો તો એક ગૂંચળું અહીંયા આગળ બન્યું, તો આ જે ગૂંચળું છે એને પ્રાથમિક ગૂંચળું, પ્રાથમિક પણ બોલાય અથવા પ્રાઇમરી પણ આપણે એને બોલી શકીએ છીએ, બરાબર, પ્રાઇમરી કોઇલ આ રીતે બોલતા હોઈએ છીએ। તો બીજું જે ગૂંચળું છે એ ગૂંચળું અહીંયા આગળ આ રીતે લગાવવામાં આવે છે, અહીંયા જોઈ શકો છો એને આ રીતે એના તાર વીંટાડેલા છે, અને આ જે છે એને આપણે સેકન્ડરી ગૂંચળું અથવા તો ગૌણ ગૂંચળા તરીકે ઓળખીએ છીએ, ઓકે? તો આ રીતે તમે અહીંયા જોયું તો અહીંયા આગળ આપણી પાસે નરમ લોખંડનો ગર્ભ છે અને એની ઉપર બે અલગ અલગ રીતે આપણે તાર વીંટાડી દીધા છે, અલગ અલગ બે ગૂંચળા મૂક્યા। તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે એને આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ। ટ્રાન્સફોર્મર બે રીતે બનતા હોય છે, એક આ રીત હોઈ શકે અથવા બીજી રીતની જો વાત કરું તો એ આ પ્રમાણેની હોઈ શકે। જોજો બરાબર એની આકૃતિ કઈ રીતે બનાવું છું, એ અહીંયા આગળ જે છે બંનેને અલગ અલગ વીંટવાની બદલે
आ रीतनी रचना करी छे के वच्चेनो आ जे भाग छे त्यां आगळ ज आ रीते प्राइमरी जे गूंचळुं छे एना आटा हशे, बराबर। आजे छे ए कोना आटा थई गया, तो प्राइमरी अथवा तो प्राथमिक गूंचळुं छे एना आटा छे। तो ए ज रीते अहीं आगळ जे आपणुं सेकेंडरी जे गूंचळुं होय एना जे आटा होय एने पण आ ज रीते अहीं आगळ वीट सॉरी आ ज रीते आना ऊपर ज आम वीटाड़ी दीधेला होय छे, बराबर। પણ બંને જે આટા હોય એ અલગ કરેલા હોય, એટલે બે એકબીજાને આમ એવી રીતે નથી જોડેલા, બંને કેવી રીતે હોય છે અલગ કરેલા, એટલે એમની વચ્ચે જે હોય એ કંઈક અવાહક દ્રવ્ય રાખેલું હોય। તો આ જે છે એ કોના આટા છે, તો ગોળ ગૂંચળાના, બરાબર। તો આ પ્રમાણેની જે રચના છે એને આપણે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ। એટલે ટ્રાન્સફોર્મર બનાવવા માટે આપણે આ બે પ્રકારની રચનાનો ઉપયોગ કરીએ છીએ, ઓકે। તો અહીંયા આગળ જે છે આ બંને રચનાની અંદર ફરક તમને દેખાતો હશે કે આમાં બંને ગૂંચળા અલગ અલગ રાખ્યા છે, જ્યારે આમાં એકબીજાની સાથે એટલે એક જ બેઝ ઉપર લગાવ્યા છે એમ કહું તો ચાલે, હે ને। એ રીતની રચના અહીંયા આગળ કરેલી છે। એનું સીધું કારણ એ છે કે અહીંયા આગળ મેં તમને કીધું એમ કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે, અન્યોન્ય પ્રેરણના। તો અહીંયા આગળ થાય છે શું, તો અહીંયા આગળ આ જે ગૂંચળું છે પ્રાથમિક ગૂંચળું એમાં કંઈક આંટા છે, એ આંટાની જે સંખ્યા છે એને હું એન પીથી દર્શાવું, હે ને, પી ફોર પ્રાઇમરી। અને એવી જ રીતે આમાં જે આંટા છે એની સંખ્યાને હું એન એસ લખીશ, એસ ફોર સેકન્ડરી, બરાબર। તો એના આંટાની સંખ્યા આ રીતે આપણે દર્શાવીએ છીએ। એ જ રીતે એને અનુરૂપ જે ઈએમએફ આપણને મળતા હોય છે, તો આનું ઈએમએફ ઈ પી લખું, તો આના ઈએમએફને ઈ એસ વડે દર્શાવીએ છીએ। તો આમાં થાય છે શું, જો આ રીતે કામ થશે કે જ્યારે આમાંથી પ્રવાહ પસાર થાય, પ્રાઇમરી ગૂંચળામાંથી શું થાય, પ્રવાહ પસાર થાય, કયો પ્રવાહ છે અહીંયા, એસી, હે ને। તો ઓલ્ટરનેટિંગ કરંટ એટલે અહીંયા આગળ આને એસી ઉદગમ સાથે જોડેલું હોય, તો જ્યારે આમાંથી જે છે એ ઓલ્ટરનેટિંગ કરંટ પસાર થશે ત્યારે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાશે। તમે બધા જાણો છો કે એ શું થાય, એને લીધે ફ્લક્સ સંકળાય, તો એ ફ્લક્સ અહીંયાથી પ્રવાહ પસાર થવાને લીધે જે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે તો એ ગૌણ ગૂંચળા સાથે સંકળાશે, અને જેને કારણે આની અંદર ઈએમએફ પ્રેરિત થશે, ઓકે। તો આ રચનામાં જ્યારે આપણે કોર ટાઈપ રચના લઈએ છીએ તો એમાં થાય શું કે અહીંયા જે ફ્લક્સ સંકળાય ને એ પૂરેપૂરું જો આની સાથે ન સંકળાય તો આપણને જે ખરેખર જે રિઝલ્ટ મળવું જોઈએ એમાં કંઈક થોડુંક જે છે એ વ્યય વધારે થતો જોવા મળે છે। એટલા માટે જ આપણે આવી શેલ ટાઈપની રચના બનાવી છે કે અહીંયા આગળ જુઓ આટા નજીક નજીક છે એટલે પૂરેપૂરું ફ્લક્સ જે છે એ ગૌણ ગૂંચળા સાથે સંકળાઈ શકે। એટલે હું ફરીથી બોલું કે અહીંયાથી જ્યારે પ્રવાહ પસાર થયો તો પ્રવાહ પસાર થવાને કારણે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, તો એ ફ્લક્સ સંકળાવાને કારણે અહીંયા આગળ ગૌણ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થતું હોય છે। તો અહીંયા આગળ આપણે કહીએ કે જો અહીંયા આગળ જે છે એ બધે બધું ઈએમએફ અહીંયા આગળ પ્રેરિત જે છે બધા જ સોરી બધું ફ્લક્સ આની સાથે સંકળાતું હોય ચુંબકીય ફ્લક્સ પૂરેપૂરું, તો ફ્લક્સ જો સમાન હોય તો ટી સમયે આપણે વાત કરીએ તો જે ગૌણ ગૂંચળું છે એ ગૌણ ગૂંચળા માટે આપણે એમાં પ્રેરિત ઈએમએફ જો મારે લખવું હોય તો પ્રેરિત ઈએમએફ કેટલું મળે, તો શું સૂત્ર લખી શકાય, ઈ એસ બરાબર, તમે બધા જાણો છો શું સૂત્ર છે, માઇનસ માઇનસ નિશાની આવશે એન ઇન્ટુ ડી ફાઈ બાય ડી ટી, આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ। મેં અહીંયા આગળ આટાની સંખ્યા એન એસ વડે દર્શાવી છે માટે એને આ રીતે લખ્યું છે। હવે આને કારણે અહીંયા આગળ પ્રાઇમરી જે ગૂંચળું છે એની સાથે પણ ઈએમએફ સંકળાય છે, કારણ કે આપણે જાણીએ છીએ અહીંયા આગળ પ્રત્યાવર્તી પ્રવાહ છે, ઓલ્ટરનેટિંગ કરંટ છે, માટે અહીંયા આગળ આ જે પ્રાથમિક ગૂંચળું છે પ્રાઇમરી જે ગૂંચળું છે એની સાથે પણ ફ્લક્સ સંકળાવાને કારણે જે ઈએમએફ પ્રેરિત થશે એ પ્રેરિત ઈએમએફ, ઘણી વખતે ફરી આની સાથે સંકળાય છે એટલે આપણે એને બેક ઈએમએફ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ બેક ઈએમએફ કેટલું હશે, તો ઈ પી બરાબર સૂત્ર લખી શકો માઇનસ એન પી ઇન્ટુ ડી ફાઈ બાય ડી ટી। મેં તમને હમણાં જ કીધું કે બંનેમાં ફ્લક્સ સમાન છે એવું આપણે અહીંયા આગળ ધારી લીધું છે, એટલે અહીંયા આગળ એક તો આપણે ધાર્યું છે કે જે પ્રાઇમરી જે ગૂંચળું આપણે લીધું છે એનો અવરોધ પણ નાનો છે, એમાંથી વહેતો પ્રવાહ પણ ઓછો છે, અને બંનેમાં સમાન જે છે એ ફ્લક્સ સંકળાય છે, એટલા માટે આપણે ડી ફાઈ બાય ડી ટી સમાન જ લખેલું છે, ઓકે। જો આપણે એવું કરીએ સમીકરણ એક અને બે નો ગુણોત્તર લઈએ તો તો આવું લખી શકાય, ઈ એસ અપોન ઈ પી બરાબર શું લખી શકાય, એન એસ અપોન એન પી લખી શકાય।
હવે જો આપણે કહીએ કે અહીંયા આગળ જે છે મેં કીધું એ પ્રમાણે જે પ્રાઇમરી ગૂંચળું છે એનો અવરોધ ઓછો છે, અવરોધ ઓછો છે, જો અવરોધ એનો શૂન્ય હોય તો, જો અવરોધ શૂન્ય હોય તો અનંત પ્રવાહ પસાર થાય અને એવી સ્થિતિમાં ઘણી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ શકે. એટલા માટે આપણે અહીંયા આગળ લખીએ કે ઈ એસ બરાબર આપણે વી એસ અને ઈ પી બરાબર વી પી લેતા. તો આપણું આ જે સમીકરણ છે એ ફરી પાછું આ ફરીથી લખવું હોય મારે તો શું લખી શકાય? આવું લખાય કે વી એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એસ ઇન્ટુ ડી ફાઈ બાય ડી ટી અને વી પી બરાબર શું લખી શકો છો? માઇનસ એન પી ઇન્ટુ ડી ફાઈ બાય ડી ટી. અને આનો જો ગુણોત્તર લઈએ તો ફરી પાછું એ જ રીતે લખાય વી એસ અપોન વી પી બરાબર શું લખી શકો છો તમે? એને એન એસ અપોન એન પી લખી શકાય છે. અહીંયા એન એસ અપોન એન પી જે છે એને આપણે જે ટ્રાન્સફોર્મર છે એના માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે પણ ઓળખીએ છીએ. આને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? બીજું શું નામ આપી શકાય છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, જેને ઘણીવાર આપણે જે છે એ સ્મોલ આર વડે પણ દર્શાવીએ છીએ. તો આને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખીએ, જેની મદદથી જાણી શકાય કે ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું છે, સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન. પણ હું એની વાત પછી કહું, એના પહેલાં આટલી વસ્તુ કહું. જો આપણે એવું કહેવું હોય કે ટ્રાન્સફોર્મર છે એ આદર્શ ટ્રાન્સફોર્મર છે, આદર્શ ટ્રાન્સફોર્મર હોય એનો અર્થ એવો થાય કે જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ આઉટપુટ પાવર મળે, કોઈ વ્યય થતો હોતો નથી, એટલે કે એની કાર્યક્ષમતા 100% છે. એની કાર્યક્ષમતા કેવી છે? 100%. કાર્યક્ષમતાનું સૂત્ર તમે બધા જ જાણો છો, આઉટપુટ ભાગ્યા ઇનપુટ. એટલે કે એની 100% કાર્યક્ષમતા હોય તો જેટલો ઇનપુટ આપો છો એટલો જ તમને આઉટપુટ મળતો હોવો જોઈએ. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે લખી શકાય કે જે ઇનપુટ પાવર હોય એના બરાબર આપણને આઉટપુટ પાવર મળે. તો અહીંયા આગળ પાવર પી બરાબર વી ઇન્ટુ આઈ સૂત્ર છે તો હું એનો ઉપયોગ કરું. તો અહીંયા આગળથી લખી શકાય, તમે અહીંયા આગળ આરએમએસ વેલ્યુ લખતા હોય તો એને કેપિટલથી લખો છો, નહીં તો આપણે સ્મોલથી દર્શાવીએ છીએ. બે વસ્તુ સેમ રીતે આપણે લાગુ પાડી શકીએ છીએ. ચલો ને હું આને સ્મોલ લેટરમાં લખી દઉં જેથી કરીને બધું જે વસ્તુ છે એ સમાન રીતે આપણે એને લખી શકીએ. તો જુઓ અહીંયા આગળથી લખી શકાય પાવર એટલે આઈ ઇન્ટુ વી. તો ઇનપુટ જે છે આને આપણે ઇન પ્રાઇમરી ગૂંચળું છે તો આને ઇનપુટ તરીકે ઓળખીએ અને અહીંયા સેકન્ડરીના બે છેડા વચ્ચે આઉટપુટ તરીકે ઓળખીએ તો અહીંયા આગળ ઇનપુટ પ્રવાહ એટલે આઈપી થશે, ઇનપુટ વોલ્ટેજ એટલે વીપી થશે, અહીંયા આઉટપુટ જે છે એ થશે આઈએસ, તો વોલ્ટેજ થશે વીએસ. એટલે કે જો હું આમાંથી વીએસ અપોન વીપી ગુણોત્તર લખું તો શું લખી શકાય? આના પરથી આઈપી અપોન આઈએસ લખી શકાય. વાસ્તવિક રીતે જો આપણે કહીએ તો 100% કાર્યક્ષમતા હોય એવું ટ્રાન્સફોર્મર શક્ય નથી. નોર્મલી આપણે જ્યારે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95-98% સુધીની હોય છે, બાકીની જે પાવર છે એ વ્યય થતો હોય છે, હે ને, ઉષ્મા ઉર્જા રૂપે. ક્યાં ક્યાં વ્યય થાય છે એ પણ આપણે પછી વાત કરીએ. પણ અહીંયા આગળ જુઓ, હવે હું જો મારી પાસે એક સમીકરણ આ છે અને 3 અને 4 આપું તો સમીકરણ 3 અને 4 સરખાવી શકાય ને? વીએસ અપોન વીપી છે તેને આઈપી અપોન આઈએસ પણ લખી શકાય. તો એના પરથી આપણને પરિણામ કંઈક આવું મળી શકે. જો સરખામણી લખું તો આવું થાય ને, વીએસ અપોન વીપી બરાબર શું લખી શકો છો? આના પરથી આઈપી અપોન શું થશે? આઈએસ અને બરાબર એનએસ અપોન એનપી, જેને મેં કીધો છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. ઓકે, આના પરથી જો હું એમ કહું કે આર ઇઝ ગ્રેટર દેન 1 છે, આર ગ્રેટર દેન 1 છે, એનો અર્થ એવો થાય કે એન એસ અપોન એન પી ગ્રેટર દેન 1, એટલે એન એસ ઇઝ ગ્રેટર દેન એન પી. એટલે સેકન્ડરી જે ગૂંચળું છે, ગૌણ ગૂંચળું છે, એમાં આંટાની સંખ્યા પ્રાઇમરી ગૂંચળા કરતાં વધારે છે. જો અહીંયા આગળ એન એસ મોટો હોય તો આ સૂત્ર મુજબ જુઓ તો વી એસ મોટો થાય, એટલે લખી શકાય કે વી એસ ઇઝ ગ્રેટર દેન વી પી મળે, એક રિઝલ્ટ આ મળે. જો વી એસ મોટો છે તો વ્યસ્ત છે આ સંબંધ જુઓ તો આઈ એસ કેવો બનશે? નાનો બનશે. કોના કરતાં? આઈ પી કરતાં. તો હવે સરખામણી આના પરથી વિચારી શકો છો. જુઓ, એટલે એનો મતલબ એમ થયો કે સેકન્ડરી ગૂંચળા આગળ વોલ્ટેજ વધારે મળ્યા પ્રાઇમરી કરતાં, તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ, કે ઇનપુટ કરતાં આઉટપુટ વોલ્ટેજ તમને વધારે આપે છે. ઓકે,
બીજી વસ્તુ કે આર લેસ ધેન વન છે તો એનો અર્થ એવો થાય કે એનએસ અપોન એનપી લેસ ધેન વન, એનો મતલબ એમ થયો કે એનએસ ઇઝ લેસ ધેન એનપી, એટલે સેકન્ડરી ગૂંચળાના આંટાની સંખ્યા ઓછી છે કોના કરતાં, પ્રાઇમરી કરતાં. તો જો આંટા ઓછા, એનએસ નાનો, તો વીએસ પણ નાનો, એટલે કે વીએસ ઇઝ લેસ ધેન વીપી, અને વીએસ નાનો તો આઈએસ કેવો થાય, મોટો થાય, વ્યસ્ત સંબંધ છે માટે. તો શું લખાય, સેકન્ડરીમાં વહેતો પ્રવાહ કેવો હશે, પ્રાઇમરી કરતાં વધારે. એટલે કે અહીંયા જુઓ, સેકન્ડરી ગૂંચળા આગળ વોલ્ટેજ ઓછા મળ્યા કોના કરતાં, પ્રાઇમરી કરતાં. એનો અર્થ એવો લખી શકીએ આપણે કે માટે આપણે બોલી શકીએ કે આવું જે ટ્રાન્સફોર્મર છે એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીશું, અને એ ટ્રાન્સફોર્મર જે છે એ વોલ્ટેજમાં ઘટાડો કરવા માટે વપરાય, કે ઇનપુટ વોલ્ટેજ તમે જે આપો એના કરતાં આઉટપુટ વોલ્ટેજ તમને ઓછા મળશે. તો આ રીતે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી તમે વોલ્ટેજમાં વધારો અને ઘટાડો બંને કરી શકો છો, તમારી જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરતા હો છો. તો આટલી બાબત જે છે એ તમને સમજાઈ હશે. શું કહેવા માગું છું, હું ફરીથી એક વખત થોડુંક વાત કરી દઉં. આપણે ટ્રાન્સફોર્મર વિશે વાત કરી કે ટ્રાન્સફોર્મર છે એ સામાન્ય રીતે વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો કરવા વપરાય. ટ્રાન્સફોર્મર બે પ્રકારના, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે. ઓકે, નેક્સ્ટ કીધું કે આવું જે ટ્રાન્સફોર્મર છે એ કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો અન્યોન્ય પ્રેરણના. અને એની અંદર રચનાની અંદર આવી રીતે જે છે, અહીંયા પણ આ નરમ લોખંડનો જ ગર્ભ લીધો છે, અને એની ઉપર જે છે એ તમે તાંબાનો તાર વીંટાળો છો, તો એના દ્વારા એક પ્રાઇમરી ગૂંચળું બનશે, પ્રાથમિક ગૂંચળું, અને બીજું થશે સેકન્ડરી ગૂંચળું, ગૌણ ગૂંચળું, જેના આંટાની સંખ્યાને એનપી અને એનએસ અનુક્રમે, તો જે ઈએમએફ છે એને ઈપી અને ઈએસ નામ આપણે આપ્યા છે. અહીંયા આગળ આ પ્રકારનું ટ્રાન્સફોર્મર બનાવો જેમાં બે અલગ અલગ રીતે તાર વીંટાળ્યા હોય તો એને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કીધું. જ્યારે આને જો એક જ ઉપર વીંટાળ્યા છે અલગ કરેલા તાર બંનેના, પ્રાઇમરી અને સેકન્ડરી બંનેના, તો એને આપણે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. આના આમાં જે છે તકલીફ એક જ હતી કે જે ફ્લક્સ સંકળાતું હતું પ્રાઇમરી દ્વારા સેકન્ડરીમાં, એ ચુંબકીય ફ્લક્સ પૂરેપૂરું ન સંકળાતું હોય તો ત્યાં વ્યય વધુ થઈ શકે છે, એટલા માટે આપણે આ રચનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બંને પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે વાપરી શકીએ છીએ. હવે જેમ કીધું એમ કે જ્યારે અહીંયાથી પ્રવાહ પસાર થાય તો એને લીધે શું થાય, ચુંબકીય ફ્લક્સ સંકળાય. ફ્લક્સ સંકળાવાને કારણે ગૌણ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થશે, જેને આપણે આ સૂત્રથી દર્શાવી શકીએ. જો આપણે કીધું એમ વ્યય નથી થતો અને ચુંબકીય ફ્લક્સ સમાન છે, તો ટી સમયે આપણે એને આ સૂત્રથી દર્શાવ્યું. એ જ રીતે પ્રાથમિક ગૂંચળામાં પણ ઈએમએફ પ્રેરિત થશે, જેને આપણે બેક ઈએમએફ તરીકે ઓળખીએ છીએ, તો એનું સૂત્ર આ રીતે લખી શકાય. અહીંયા આગળ આપણે લીધું છે કે જે પ્રાઇમરી ગૂંચળું છે એનો અવરોધ ખૂબ જ ઓછો છે, અને અહીંયા આગળ બંને સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે, આ વસ્તુ આપણે અહીંયા આગળ ધારી લીધેલી છે. તો અહીંયા આગળ જો આનો અવરોધ બહુ ઓછો હોય, જો અવરોધ શૂન્ય હોય તો પ્રવાહ અનંત થઈ જાય, તો એવી સ્થિતિમાં આપણે અહીંયા આગળ એક કામ કર્યું કે ઈ એસ બરાબર જે છે એ વીએસ લીધા અને ઈપી બરાબર વીપી લીધા, તો આ જ બંને સમીકરણને આ રીતે પણ લખી શકાય, અને એમનો ગુણોત્તર છે એ બંનેના આંટાની સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે, જેને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. બીજી વાત એવી કીધી કે જો ટ્રાન્સફોર્મર આદર્શ હશે તો 100% જે છે પાવર, ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હશે, તો એવી સ્થિતિમાં વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ તમે આ રીતે લઈ શકો છો. પણ વાસ્તવિક રીતે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95%ની આસપાસ હોય છે. ત્યારબાદ આ વસ્તુનો ઉપયોગ કર્યો અને આ બંને સમીકરણની સરખામણી પરથી વોલ્ટેજ, પ્રવાહ અને આંટાની સંખ્યા એમની વચ્ચેનો સંબંધ આપણને આ પ્રમાણે મળ્યો, જેની મદદથી આપણે આ સમજાવ્યું કે ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ક્યારે કહેવાય અને સ્ટેપ ડાઉન ક્યારે કહેવાય. જ્યારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય ત્યારે સેકન્ડરીના વોલ્ટેજ પ્રાઇમરી કરતાં કેવા છે, વધારે છે, જ્યારે પ્રવાહ માટે એના કરતાં ઉલટું હોય છે. આ બધી બાબતો જે છે એ આપણે બંને જે પ્રકારના ટ્રાન્સફોર્મર છે એના માટે સમજી શકીએ. તો તમને આટલી જે વાતો છે એ ક્લિયર થઈ ગઈ હશે. હવે જે છે મારે જે ખાસ કહેવું છે તમને, એ અહીંયા આગળ કઈ કઈ રીતે વ્યય થતો હોય છે અહીંયા આગળ પાવરનો, એ અલગ અલગ જે રીત કીધી છે એ મારે તમને સમજાવવી છે. તો વન બાય વન આપણે બધા વિશે વાત કરતા જઈએ. પહેલું જે છે એ છે ફ્લક્સ લીકેજ. પહેલો શબ્દ શું કહેવાય છે, ફ્લક્સ લીકેજ. જો ઘણી વખતે ટ્રાન્સફોર્મર બનાવતી વખતે આપણે કીધું એમ કે પેલું નરમ લોખંડનો ગર્ભ રાખ્યો છે,
तो एनी रचना जे छे ए रचना में कंईक तकलीफ होय अथवा गमे ते आवा कोई कारणोसर वच्चे जे छे ए थोड़ीक हवा पण रही जती होय आवुं बधुं शक्य छे। तो एने कारणे घणी वखते एवुं शक्य बनशे के जे प्राइमरी जे छे एनामांथी प्राइमरी गुछड़ामांथी ज्यारे प्रवाह पसार थाय छे त्यारे जे चुंबकीय फ्लक्स छे ए पूरेपूरुं गौण गुछड़ा साथे संकळातुं नथी त्यारे फ्लक्स शुं थयुं घट्युं એટલે કે ત્યાં એને ફ્લક્સ લીકેજ તરીકે ઓળખવામાં આવે છે। તો એ વખતે પણ આપણે કહી શકીએ કે ત્યાં આગળ પણ જે પાવર વ્યય જે છે એ ત્યાં આગળ થતો હોય છે। તો અહીંયા આગળ જે છે એ વ્યય થવાના જે અલગ અલગ કારણો છે એની અંદર આપણે પહેલું જે કારણ છે એ આ રીતે લખી શકીએ, બરાબર। બીજું લખી શકાય કે એ છે વાઇન્ડિંગનો અવરોધ। જુઓ, તમને ખ્યાલ હશે કે આપણે શું કર્યું છે કે પેલો જે ગર્ભ હતો નરમ લોખંડનો ગર્ભ અને એની ઉપર તાંબાના તાર વીંટાળ્યા છે, તો એની અંદર જે છે એ તાર છે તો તારનો પોતાનો કંઈક અવરોધ હોય અને જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય તો આઈ સ્ક્વેર આર મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, તો એને કારણે પણ ઉર્જાનો વ્યય થતો હોય છે। એટલે સામાન્ય રીતે આપણે જો કહીએ તો ત્યાં આગળ જે સપોઝ પ્રાઇમરી છે તો એની અંદર જે આપણે તાર ઉપયોગ કરીએ છીએ તો એ પ્રમાણમાં થોડાક જાડા ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। તો આ રીતે એક વાઇન્ડિંગના અવરોધ પાસે પણ જે પાવર વ્યય થતો હોય છે। ત્રીજી વાત આવે છે એ છે એડી પ્રવાહો। આ જે પ્રવાહો છે એ પ્રવાહો વિશે આપણે ઓલરેડી ભણી ગયા છે, જેને આપણે ઘૂમરી પ્રવાહો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। એટલે જુઓ, જ્યારે પેલું આપણે કીધું છે નરમ લોખંડનો ગર્ભ છે તો પેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સને કારણે એની અંદર આ પ્રકારના પ્રવાહો રચાય છે અને એને કારણે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે ત્યાં આગળ પણ ઉર્જાનો વ્યય થતો હોય છે। એટલે સામાન્ય રીતે આપણે ગર્ભ બનાવવો હોય તો એના માટે આપણે જો પટ્ટીઓનો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણે આ વ્યયને ઘટાડી શકીએ છીએ। ચોથી વાત જે આવે છે એ આવે છે હિસ્ટરીસિસ। હિસ્ટરીસિસ વિશે પણ તમે ભણી ગયા છો, બી વિરુદ્ધ એચનો તમે આલેખ પણ દોર્યો હશે, આ પ્રમાણેનો આપણે જે છે એ આલેખ દોરતા હોઈએ છીએ, બરાબર। તો એની અંદર સામાન્ય રીતે આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે છે પ્રત્યાવર્તી એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે અને એને કારણે જે પેલો ગર્ભ ભાગ છે એની અંદર જે ઘણો બધો ઉર્જા જે છે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, મેગ્નેટાઇઝેશન થતું હોય છે, ડીમેગ્નેટાઇઝેશન થતું હોય છે અને એને કારણે જે છે એ ઘણી બધી ઉષ્મા ઉર્જા ત્યાં આગળ વ્યય થતી હોય છે। એટલે સામાન્ય રીતે આવું અહીંયા આગળ સાંકડો હિસ્ટરીસિસ હોય એવા દ્રવ્યોનો ઉપયોગ જો આપણે આવો ગર્ભ બનાવવા માટે ઉપયોગ કરીએ તો એના દ્વારા વ્યય જે છે એ આપણે ઘટાડી શકીએ છીએ। તો અહીંયા આગળ આ બધી વાતો થઈ કે કઈ કઈ રીતે ઉર્જાનો વ્યય થતો હોય છે અને કઈ રીતે આપણે એને ઘટાડી શકીએ છીએ। ફ્લક્સ લીકેજમાં તો આપણે આકૃતિની અંદર પણ દર્શાવ્યું કે અલગ અલગ પેલા તાર વીંટાળવાની બદલે એક જ ગર્ભ ઉપર આપણે બંને પ્રાઇમરી અને સેકન્ડરીના જે છે આટા વીંટાળેલા હોય છે, પછી વાઇન્ડિંગનો અવરોધ જે છે એને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, એટલે સામાન્ય રીતે આપણે જાડા તારનો ત્યાં આગળ ઉપયોગ કરતા હોઈએ છીએ। પછી એડી પ્રવાહો પણ આપણે ઘટાડી શકીએ છીએ કે જેને કારણે પેલા સ્તરનો ઉપયોગ કરીને જેને કારણે ઉર્જાનો વ્યય ઘટાડી શકાય, અને હિસ્ટરીસિસ માટે આપણે એવું કીધું કે આપણે સાંકડો હિસ્ટરીસિસ હોય એવા દ્રવ્યોનો ઉપયોગ કરીને ત્યાં આગળ પણ ઉર્જા ઘટાડી શકીએ છીએ। તો આ બધા એના ઉપાય થયા। હવે મેઇન વાત આપણી આ જ થઈ કે ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો ખાસ કરીને આપણને ખ્યાલ છે કે જે પેલું પાવર સ્ટેશન છે ત્યાંથી જ્યારે આપણા ઘર સુધી ઉર્જા મોકલવામાં આવે છે ત્યારે તારનો ઉપયોગ આપણે કરીએ છીએ। તો તાર જે હોય એનો પોતાનો કંઈક અવરોધ હોય, એમાંથી જો પ્રવાહ આઈ મોટો રાખવામાં આવે તો આઈ સ્ક્વેર આર મુજબ ઘણી બધી ઉષ્મા ઉર્જા રૂપે એ ઉર્જા વ્યય થઈ જાય, એટલા માટે આપણે એને ઊંચા વોલ્ટેજે મોકલીએ છીએ। એટલે ત્યાં આગળથી પાવર સ્ટેશનેથી ઊંચા વોલ્ટેજે એ વોલ્ટેજને મોકલવામાં આવે, પછી તમને ખ્યાલ હશે એ સીધી સીધી ઉર્જા આપણા ઘરે આપવામાં આવતી નથી, પણ પેલા સબ સ્ટેશન રાખેલા હોય, તમને ખ્યાલ હશે પેલા થાંભલા હોય અને એની વચ્ચે આપણે ઘણી એને ડીપી તરીકે પણ ઓળખીએ છીએ, તો એ ટ્રાન્સફોર્મર જ રાખેલા હોય અને એ શું કરશે એ આવતા વોલ્ટેજ ઘટાડી દેશે અને ઘટાડી વોલ્ટેજ અને ત્યારબાદ આપણા ઘરે 240 વોલ્ટ આપવાના હોય તો એટલા વોલ્ટેજ જે છે આપણને આપી શકે છે। તો આ રીતે આપણે એવા ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બંનેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણા ઘરે જે બધા સાધનો છે ટીવી ફ્રીજ હે ને
तो एर कंडीशनर आ बधा साधनों नी अंदर पण आवा ट्रांसफॉर्मरनो आपणे उपयोग करता होईए छे। एटले घणी वखते तमने ख्याल हशे कि अमुक वस्तुनी अंदर वोल्टेज जे छे ए ओछा જોઈતા હોય, તમારે કોઈક આપણા ઘરે જે છે 240 વોલ્ટ આવતા હોય પણ તમારી પાસે કોઈક વસ્તુ છે એને ધારો કે મોબાઈલ છે એને ચાર્જ કરવો છે તો એને વોલ્ટેજ ઓછા જોઈએ છે તો શું હશે? તો એની અંદર પણ ચાર્જરની અંદર પણ એવી ટ્રાન્સફોર્મર જેવી કંઈક રચના હશે જે શું કરશે, એ વોલ્ટેજને ઘટાડી દેશે, ત્યારબાદ તમારું જે આ ઉપકરણ હશે એને એ વોલ્ટેજ પૂરા પાડવામાં આવે। તો આવી રીતે એ જે છે ટ્રાન્સફોર્મરની મદદથી તમે વોલ્ટેજ જે છે એને સ્ટેબિલાઇઝર તરીકે પણ સ્ટેબિલાઇઝરની અંદર પણ એનો ઉપયોગ થાય કે વોલ્ટેજને કોન્સ્ટન્ટ જે છે એને રાખવામાં આગળ જતાં આપણે એનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ। તો આ રીતે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ। તમે બીજા પણ ઉપયોગો ટેક્સ્ટબુકની અંદર વાંચશો કે એક્સરે ઉત્પન્ન કરતા હોય ત્યારે, પછી પેલી ભઠ્ઠીની અંદર, ઘણી બધી જગ્યાએ ટૂંકમાં આપણને જ્યાં પણ વોલ્ટેજના વધારા ઘટાડાની જરૂર પડે તો ત્યાં આગળ આપણે આવું ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે ઇનપુટની અંદર આપણે એસી જે છે પ્રત્યાવર્તી પ્રવાહ જે છે એ આપીએ છીએ અને એના દ્વારા આપણને જેવું ઈચ્છા મુજબના વોલ્ટેજ જોઈતા હોય એ પ્રમાણેના વોલ્ટેજ આપણે મેળવતા હોઈએ છીએ। એટલે ખાસ કરીને જે આંટાની સંખ્યા છે એના ઉપર એનો આધાર રહેતો હોય છે। ઓકે, તો આજે જે વાત કરી એ આખી વાત હતી ટ્રાન્સફોર્મર વિશે। તો તમને ખ્યાલ આવી જ ગયો છે થિયરીની અંદર શું કીધું છે, તો બરાબર સરસ રીતે ટેક્સ્ટબુકમાંથી વાંચી લેજો, તૈયાર કરી લેજો। એટલે અહીંયા આગળ આપણું જે ચેપ્ટર છે એમાં બધી થિયરી પૂરી થઈ ગઈ છે, નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું।